50 દિવસ કરતાં વધારે સમયથી બંધ રહ્યા પછી એસટી બસો થઈ દોડતી। કોરોના વાયરસની મહામારીમાં સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવે, જેમાં ગુજરાત એસટી બસો પણ બંધ રાખવામાં આવે, પરંતુ આજે હવે લોકડાઉનમાં છૂટછાટ મળવામાં આવે ત્યારે ગુજરાત એસટી બસો ધીમે ધીમે તબક્કામાં ચાલુ કરવામાં આવી રહી છે। શરૂઆતમાં સુરતથી વતન લાવવા માટે ગુજરાત એસટી દ્વારા બહુ જ સરસ કામગીરી કરવામાં આવી। અંદાજે અમરેલી ડેપો દ્વારા 300 જેટલી ટ્રીપોની એસટી દ્વારા સુરતથી લોકોને વતન લાવવામાં આવે, અને હવે સરકાર તરફથી લોકડાઉનમાં વધુ છૂટછાટ મળતા એસટી તંત્ર ફરી ધીમે ધીમે કામે લાગી ગયું છે, જેમાં સરકારશ્રીના આદેશનું સખત પાલન થઈ રહ્યું છે। જેમ કે સેનિટાઇઝર કરીને પેસેન્જરોને બેસાડવા, માસ્ક ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સિંગનો સખત અમલ કરવો જેવા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો બસમાં બેસતા પેસેન્જરોને સેનિટાઇઝરથી હાથ સાફ કરાવી રહ્યા છે। આજે ફરી એસટીની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે જાણીએ કે એસટી બસો કઈ કઈ રીતે શરૂ કરવામાં આવી છે અને ક્યાં ક્યાં રેપમાં શરૂ કરવામાં આવી છે। લોકડાઉનના તબક્કાની અંદર જે પ્રમાણે આપણને મંજૂરી મળી છે છેલ્લા લોકડાઉનની અંદર, એ પ્રમાણે આપણે અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાના જે 7 ડેપો છે, અમરેલી વિભાગના અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારી, બગસરા, ઉના અને કોળીના એ દરેક ડેપોની અંદર આપણે અત્યારે શિબિરો ચાલુ કરી છે। હાલના પ્રાથમિક તબક્કે અત્યારે કુલ 50 શિબિરોનું આપણે સંચાલન ચાલુ કરેલું છે। જિલ્લાના જે દરેક તાલુકાઓ છે, તાલુકાથી જિલ્લા મથકે આવવા માટે, તેમજ જિલ્લા મથકેથી તાલુકા મથકે જવા માટે સવારે અને સાંજે બપોર પછી એ બે તબક્કે આપણે અત્યારે પ્રાથમિક ધોરણે સંચાલન ચાલુ કરેલ છે। જે સંચાલન ચાલુ કરેલ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ સંચાલન ચાલુ કરેલું છે, એટલે કે વચમાં કે લોકલના સ્ટોક ગામડાના કોઈ લેવાના નથી, તેમજ ગામડાના સ્ટોક પણ આપેલા નથી। ધારો કે રાજુલાથી અમરેલી છે તો એ સાવરકુંડલા ડેપો આવે છે તો સાવરકુંડલા ખાતે પેસેન્જરને લઈ શકશે, વચ્ચેથી ક્યાંય નહીં લઈ શકે અને સીધી જ અમરેલી આવશે। કારણ કે દરેક પેસેન્જરને બેસાડતા પહેલાં એનું જે મેડિકલ સ્કિનિંગ કરવાનું હોય છે, એ ડેપો કક્ષાએથી એનું ચેકિંગ કરી ટેમ્પરેચર માપી અને પછી બેસાડવામાં આવે છે। જે પેસેન્જર બેસે એ પેસેન્જરે ફરજિયાત માસ્ક પહેરેલું હોવું જોઈએ। ડેપો અમારા જે કંઈ લોકડાઉનના નિયમો છે, તેમજ કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે કે જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું છે, એને બેસતા પહેલાં અમારા ડેપો ખાતે રાખેલા સેનેટાઇઝથી હેન્ડ વોશ કરવાના છે, આ બધા શરતો સાથે અત્યારે પ્રાથમિક ધોરણે 50 શિબિરનું સંચાલન ચાલુ કરેલું છે। આ ઉપરાંત એક્સપ્રેસની 2 શિબિર ચાલુ કરેલી છે, અમરેલીથી બોટાદ અને અમરેલીથી વેરાવળ વાયા ઉના કોળીના, એમાં પણ અમાક ડિમાન્ડ આવી હતી કે સાહેબ આમાં એક્સપ્રેસથી થોડી વધુ સંચાલનની શિબિર ચાલુ થાય તો સારું, તો અમે આવતીકાલથી અમરેલી ભાવનગર, અમરેલી રાજકોટ અને અમરેલીથી જૂનાગઢ આ 3 શિડ્યુલનું આવતીકાલથી એક્સપ્રેસનું 1-1 શિડ્યુલનું સંચાલન આવતીકાલથી પણ કરી રહ્યા છીએ। રીતે ટિકિટ વિતરણ કરવામાં આવે છે, ઓનલાઈન કે પછી હાથમાં છે? ટિકિટ વિતરણ બાબતે જે મિત્રો ઓનલાઈન કરી શકે છે તેના માટે ઓનલાઈનની સગવડતા પણ કરેલી છે, અને જે લોકો ઉંમરલાયક છે કે જેમની પાસે મોબાઈલ નથી એ લોકો પોતાનું અહીંયાથી એમને ટિકિટ આપવામાં આવે છે ડેપો પરથી, અથવા તો બસમાં બેસે તો કન્ડક્ટરની મશીન આપેલું જ છે, તે લોકો મશીન તરફ એ લોકોને કન્ડક્ટર લોકોને બસમાં પેસેન્જરોને કોરોના ન થાય એ માટે કઈ સાવચેતી રાખવામાં આવે છે? બસમાં પેસેન્જરને કોરોના થાય માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન થાય એ બધી રીતે બેસાડવામાં આવે છે। 1-1 સીટ પછી 1 સીટમાં 1, 1 સીટમાં 3ની સીટમાં 2, સિંગલ 2ની સીટમાં 1, એ રીતે અને 1 આ બધા બી સાઈડ અને 3ની સીટમાં 1 ડાબી સાઈડ અને 1 જણા છેલ્લે, એ રીતે બે પેસેન્જર બેસાડવામાં આવે છે। અત્યારમાં હાલના તબક્કે તાલુકા લેવલે ચાલુ કર્યું છે, આઉટ ડિસ્ટ્રિક્ટમાં 1 બોટાદ અને 1 વેરાવળ 2 ચાલુ કરી છે, પછી ધીમે ધીમે બીજી આઉટ ડિસ્ટ્રિક્ટમાં હવે ક્રમસર ચાલુ કરવામાં આવશે। આપણને સારી એવી માહિતી આપી એ બધા સાહેબશ્રીનો આભાર। બ્યુરો રિપોર્ટ, લોકસભા ન્યૂઝ, અમરેલી।